તેમાં મહાત્મા ગાંધીજીનું નામ એ અગ્રિમ કક્ષાએ છે મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે અપાર પુરુષાર્થ કર્યો હતો પરંતુ તેઓના જીવનમાં પણ ત્રણ વ્યક્તિઓએ પ્રેરણા પૂરી પાડી હતી ગાંધીજી પોતે કહેતા કે ત્રણ વ્યક્તિના જીવનમાંથી હંમેશા મને બળ અને પ્રેરણા પ્રાપ્ત થતી રહી છે એક હતા રસ્કિન બીજા હતા ટોલસ્ટોય અને ત્રીજા હતા ભારતના શ્રીમદ રાજચંદ્ર આ ત્રણ વ્યક્તિના જીવનમાંથી તેઓએ પ્રેરણા પ્રાપ્ત કરી હતી એકવાર મહાત્મા ગાંધીજી પોતે ટોલસ્ટોયની પાસે જાય છે આઝાદી મળ્યા પૂર્વેનો આ પ્રસંગ છે અને ટોલસ્ટોયને પૂછે છે કે મારા દેશને આઝાદ કરવા માટે મારે કેવી તરકીબ અપનાવી જોઈએ કેવા આયોજન કરવા જોઈએ એ વખતે ટોલસ્ટોય પોતે કહે છે ગો બેક ટુ યોર રિલિજિયન કેવળ એક વાક્યમાં જવાબ આપે છે ભારત દેશને આઝાદ કરવા માટે શું કરવાની જરૂરિયાત છે ગો બેક ટુ યર રિલિજિયન તમે તમારા ધર્મ તરફ પાછા વળો દેશને આઝાદ કરવો હોય કે આ માયાની નાગચૂડમાંથી આ સ્વભાવમાંથી પોતાની જાતને આત્માને મુક્ત કરવો હોય એ બધા માટેનો એક જ ઉપાય છે પોતાના સ્વધર્મ તરફ આપણા શાસ્ત્રો તરફ આપણે પાછા વળીએ એની અંદર મુક્તિના તમામ ઉપાયો એ સૂચવ્યા હોય છે માણસને આ માયામાંથી મુક્ત કરી અને પરમાત્મા સુધી પહોંચાડી શકે એવા શાસ્ત્રો પૈકીનું એક એટલે આ ઉપનિષદ એ ઉપનિષદમાં આપણે ઈશાવાસ્ય ઉપનિષદમાં પરમાત્માને કઈ રીતે સમજવા જોઈએ ભગવાન ક્યાં ક્યાં બિરાજિત છે પરમાત્માનું વ્યાપક સ્વરૂપ સમજવાથી કેવા લાભ આપણા જીવનમાં થતા હોય છે એની સુંદર વાતો વર્યો અહીંયા કરી છે એનું પાન આપણે કરી રહ્યા છે એમાં છઠ્ઠા મંત્રમાં અહીંયા લખે છે યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવ અનુપश्यति सर्वभूतेषु चात्मानं ततो न वीजुगुプ्सતે અહીંયા કહે છે જે વ્યક્તિ દરેક વસ્તુમાં ભગવાનનો સંબંધ નિહાળે છે દરેકમાં પરમાત્માનું સ્વરૂપ નિહાળે છે દરેકમાં આત્માનું સ્વરૂપ નિહાળે છે એ ક્યારેય કોઈની ઘૃણા કરતો નથી કોઈનો તિરસ્કાર કરતો નથી ગઈકાલે આપણે આ શ્લોકની શરૂઆત કરી હતી એમાં આપણે જોયું હતું કે દરેકને જો આપણે આત્મ દ્રષ્ટિથી જોઈએ જેમ એક્સરે વિઝનથી જઈએ તો ઉપરના માંસ કે કુરુપ એ કંઈ દેખાતું નથી કેવળ એના હાડકા દેખાય છે એમાં ડિવાઈન વિઝન છે આત્માની દ્રષ્ટિ એ આત્માની દ્રષ્ટિ જો આપણી પાસે આવે તો ક્યારેય કોઈના સ્વભાવ એ આપણને દેખાશે નહીં બીજું કે છે આત્માની દ્રષ્ટિ હશે તો ક્યારે કોઈની ઈર્ષા કરવાનો પ્રશ્ન જ નહીં રહે આપણે પોતાને દેહ માનીએ છીએ અને બીજાને દેહ માનીએ છીએ એટલે આપણને ઈર્ષા થાય છે ને કે મારા કરતા આ વધારે સેવા સારી કરે છે આ વધારે સારું પ્રવચન કરે છે આના માર્ગ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં મારા કરતા કેમ આગળ નીકળી ગયો ઇત્યાદિક આને કેમ વધારે બોલાવે છે અને કેમ વધારે માન સન્માન મળે છે આપણે પોતાની જાતને દેહ માનીએ છીએ અને સામે પેલી વ્યક્તિને પણ દેહ માનીએ છે જો આપણે પોતાની જાતને આત્મા માનીએ અને સામેવાળી વ્યક્તિને પણ આત્મા માનીએ તો ક્યારે પ્રશ્ન રહેશે જ નહીં એ પણ આત્મા છે હું પણ આત્મા છીએ અને આ દેહ છોડ્યા પછી ઉપર અક્ષરધામમાં કઈ ભેદ જ નથી પાછા અક્ષરધામ અહીંયા તમને બેઠક વ્યવસ્થામાં કદાચ તમે વધારે પડતા માન સન્માનને યોગ્ય હો તો તમને આગળની લાઈનમાં બેસાડશે અક્ષરધામમાં કોઈ લાઈન જ નથી બાપુ બધા સરખા બેસવાનું છે અને મહારાજ વચ્ચે બેઠા છે અને કોઈને દૂર નજીક એવું લાગતું જ નથી કરોડો યોજન બેઠો હોય એને પણ એમ લાગે કે મહારાજની સૌથી નજીક હું છું એમાં આગળ પાછળનો વેદ જ નથી એમાં કોઈ ડિગ્રી નથી કોઈ ભણેલા નથી કોઈ પટેલ વાણિયા બામણ આ બધા માન સન્માન અભિમાન એ બધા લોકના છે ત્યાં કોઈ જ્ઞાતિ જ નથી રહેતી ત્યાં બધાને બ્રહ્મમય તનુ એ ધારણ કરવાનો હોય છે એટલે એની પ્રેક્ટિસ ઉપનિષદ કે છે અહીંયાથી પાડવાની શરૂઆત કરો અહીંયાથી તમે પોતાનામાં આત્મદ્રષ્ટિ કેળવો સાથે સાથે પરસ્પર બીજાને પણ આત્મદ્રષ્ટિ કેળવશો તો ક્યારેય કોઈની ઘૃણા નહીં થાય બીજું ઉપનિષદમાં લખ્યું છે આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરિત આની ભાવના વ્યક્ત થાય છે કે પોતાને જે પ્રતિકૂળ હોય એવું ક્યારેય બીજી વ્યક્તિ પ્રત્યે આપણે આચરવું જોઈએ નહીં મને જે વસ્તુ નથી ભાવતી એ આપી દો બીજાને જે તમને નથી ફાવતું જે તમારા માટે સારું નથી એ બીજાને ક્યાંથી કામ લાગવાનું છે પણ માણસની આવી વૃત્તિ રહેલી હોય છે એટલે આપણને શાસ્ત્રો શીખવે છે કે આત્મન પ્રતિકુલાની પરેશામ ન સમાચરિત બે હજારની સાલમાં ગુજરાતમાં એક વાવાઝોડું આવવાનું હતું ખૂબ જ ભારે સ્પીડમાં પવન ફૂંકાવાનો હતો ભાવનગર સારંગપુર તરફથી અને ઘણું બધું નુકસાન કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે માણસો પણ મરી શકે મોટી મોટી બિલ્ડિંગ પણ પડી શકે એવી હવામાન ખાતાએ આગાહી કરી હતી એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે સાંકરીમાં દિવ્ય સન્નિધિ પર્વમાં હતા અને ત્યાં કાર્યકરો બધા બાપા પાસે આવ્યા અને સ્વામીને વાત કરે છે કે બાપા હવામાન ખાતા એ આગાહી કરી છે ટૂંક સમયમાં જ આ સારંગપુર તરફ ને એ બાજુ ભાવનગર જિલ્લા તરફ વાવાઝોડું આવશે અને કરોડોનું નુકસાન કરશે માટે આપને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે વાવાઝોડું આ તરફ ના આવે પછી એમાંથી કોઈ કાર્યકર બોલ્યો કે સ્વામી આપણા ગુજરાતમાં ના આવે પણ સીધે સીધું પાકિસ્તાનમાં જાય એવું કરો એટલે કે યુદ્ધની માથાકૂટ નહીં સીધા સીધા નવરા થઈ જાય પેલા મુશરફના બધા એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ પોતે બોલ્યા કે આપણે પાકિસ્તાનમાં શું કરવા મોકલવું છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે દરિયા ભેગું જાય ને કોઈને નુકસાન ન થાય આત્મનઃ પ્રતિકુલાની પરેશામ ન સમાચરિત જે મને નુકસાનકારક લાગે છે તો પાકિસ્તાનમાં જઈને પણ કેટલા બધા નિર્દોષ માણસો ત્યાં પણ વસતા હોઈ શકે એને પણ એ નુકસાન કરી શકે છે એટલે આ સંતના હૃદયમાં જેના હૃદયમાં આત્મદ્રષ્ટિ જાગૃત થાય છે એ ક્યારેય કોઈનું અહિત કરી શકતા નથી પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમને કયો વિચાર ક્યારે આવ્યો નથી સ્વામી વગર શું બોલ્યા મને ક્યારે કોઈનું અહિત કરવાનો વિચાર આવ્યો નથી બહુ ભારે આધ્યાત્મિક સ્થિતિએ પહોંચ્યા હોય તો આ બોલી શકાય તો સાક્ષાત બ્રહ્મ છે અક્ષર ભ્રમ છે બાકી આ લોકમાં પણ મોટા મોટા ધર્માચાર્યો અત્યારે ઘણા બધા કથાકારો આપ તો કદાચ કથા સાંભળતા હશો પણ વ્યક્તિગત જીવનના એના સંપર્કમાં મેં સંતો થોડાક આવીએ છીએ આપણને લાગે કે કોઈક સ્થાને આપણું મંદિર બનતું હોય તો મોટા મોટા જે ભાગવતની કથા કરનારા રામાયણ કરનારા એ લોકો જ મંદિરની જમીનને અટકાવવા માટે પ્રયત્ન કરતા હોય છે એ સ્થિતિ શું પ્રાપ્ત કરી એને બીજાના અહિત કરવાના પ્રયત્નો કરતા હોય છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એને ક્યારેય કોઈનો અહિત કરવાનો વિચાર નહીં કોઈની સહેજ પણ પ્રવૃત્તિ નથી થઈ એટલે આપણા શાસ્ત્રો આત્મદ્રષ્ટિ કેળવવાનો આ લાભ બતાવે છે બીજું પરમાત્મ દ્રષ્ટિ દરેકને આત્મા તો જોવાના જ છે પણ આત્માની અંદર પાછા પરમાત્મા રહેલા છે દરેકમાં ભગવાનનો નિવાસ છે આથી દરેક મારા માટે પૂજનીય બની જાય છે એના પ્રત્યે એવી ભાવના રાખવાની છે તિથલ જન્મજયંતિની સભા હતી કદાચ કોઈ આમાંથી હાજર હશે જન્મજયંતિની સભામાં આપણે છેલ્લે આરતી રાખી હોય છે ગુરુ હરિની જયંતિ છે એટલે આપણે બધા આરતી ઉતારવી જોઈએ આપણી એક ફરજ છે ગુરુ ઋણ અદા કર્યાનો કંઈક સંતોષ આપણે અનુભવીએ છીએ એટલે આરતીમાં અમારી સેવા ત્યાં હોય છે તો સાંઈ બાપાને આપણે પહેલેથી આરતી આપતા નથી સદ્ગુરુ સંતોન આપીએ સ્મે હરિભક્તોન તો પેલી આપેલી જ હોય છે એ વખતે સ્વામિ બાપા મોટે ભાગે આરતી માંગે જ છે તૈયાર રાખવી જ પડે ઘણીવાર આપણે ના પણ પાડીએ છીએ તમારે શાની આરતી ઉતારવાની નારાયણમુની સ્વામી સમજાવે કે આ તમારી જન્મજયંતી છે આરતી અમારે ઉતારવાની તમે કોની આરતી ઉતારો છો એ વખતે તિથલ જન્મજયંતીમાં ના પાડી કે સ્વામી તમારે આરતી ન લેવાની હોય આ તો હરિભક્તોન સંતો બધા ભેગા થઈને મહારાજની તમારી આરતી ઉતારીએ છીએ ગુરુનું પૂજન કરવાનું છે એ વખતે સ્વામી બોલ્યા કે મને આરતી આપો મારે પણ આરતી ઉતારવી છે મારી સામે જે હરિભક્તો બેઠા છે એ બધાની અંદર હું મહારાજ સ્વામી શાસ્ત્રી ને યોગી બાપાના દર્શન કરું છું આ આશીર્વાદમાં પણ સ્વામી બોલ્યા છે કે મારી સમક્ષ આપ બધા બેઠા છો દરેકની અંદર મને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના દર્શન થાય છે તો મારી પણ એક ફરજ બને છે કે આપ સર્વેની આરતી ઉતારવી આપ પરમાત્મા દ્રષ્ટિ કેળવાય આપણને ભગવાનમાં ભગવાન દેખાતા નથી અને આપણામાં ભગવાન દેખાય છે આ એમની પરમાત્મા દ્રષ્ટિ છે આપણને આ તો સાવ મૂર્ખ છે આ તો મોડો આવે છે આ તો તેવો છે આ તો ક્રોધી છે કારણ કે પરમાત્મા દ્રષ્ટિ આપણને કેળવાઈ નથી એ દરેકમાં ભગવાન જોઈ શકે છે યોગી બાપા ગોંડલમાં ઉતારામાંથી બહાર નીકળીને ઠાકોરજી પાસે જતા હશે ત્યાં યુવકો વાસણ ઉટકતા હતા અને કોણ જાણે કોઈ દિવસ યોગી બાપાએ વાસણ હાથમાં લીધા અને ચેક કર્યા તો તપેલી કે જે કંઈ પાત્ર હશે એમાં ચિકાશ હતી યોગી બાપાએ યુવકોને કીધું કે કેમ બરાબર સાફ કરો અંદર ચિકાશ તો ગઈ નથી એ વખતે એક યુવક બોલ્યા કે સ્વામી આ તો હરિભક્તોના વાસણ છે આ ઠાકોરજીના નથી આમાં તો થોડી ચિકાસ રહે તો એ ચાલી જાય યોગી બાપા શું બોલ્યા કે ગુરુ હરિભક્તોમાં રહીને ઠાકોરજી જમે છે એટલે એ વાસણમાં પણ ચિકાસ ન રહેવી જોઈએ આ દ્રષ્ટિ ઘણી વાર આપણે સંતોના વાસણ ધોવાની સારી રીતે ધોઈએ ઠાકોરજીના ધોઈએ પણ હરિભક્તોની ડીશો ઉટકવાની હોય તો આપણે કેમ સેવામાં ફેરફાર થઈ જાય છે કારણ કે આપણને દરેકમાં પરમાત્મા દ્રષ્ટિ રાખી શકતા નથી આ પરમાત્મ દ્રષ્ટિ આપણે કેળવીએ તો ક્યારે કોઈનો તિરસ્કાર ન થાય કોઈની ઘૃણા ન થાય એ દ્રષ્ટિ ભગવાનના સાક્ષાત્કાર વાળા સંતો એના જીવનમાં આપણને જોવા મળે બીજે બહુ જ દુર્લભ છે આજે પ્રમુખ સ્વામી મહારાજની રોજ પૂજા પૂરી થાય પછી એ પૂજા પૂરી થાય પછી હાથ જોડીને પ્રણામ કરે છે વંદન કરે છે કોને પ્રણામ કરે છે ભગવાનની તો પૂજા કરી લીધી સામે બેઠેલા તમામ હજારો હરિભક્તો બધાને વંદન કરે છે શું આપણે બધા એ આપણને વંદન કરે એવા લાયક છીએ આપણામાં એક પણ એવો સદ્ગુણ છે કે એમને હાથ જોડી શકે આપણને આપણા દોષો સામે જોવા જાય તો આપણને હાથ જોડવાનું મન થાય એવું છે છતાં પણ એ હાથ જોડે છે સદ્ગુરુ સંતોને નાના નાના સંતે કઈ કામ કર્યું હોય તો બાપાએ ચરણ સ્પર્શ કર્યો છે એકદમ વાંકાવળીન ચરણનો સ્પર્શ કરેલો છે બાકી લૌકિક દ્રષ્ટિએ ક્યાં અને આપણે ક્યાં કદાચ ભગવાન પણ ભૂલી જાવ તો ત્યાંશી વર્ષની એમની ઉંમર છે આપણે પચીસ ત્રીસ વર્ષના હોઈએ કળાની દ્રષ્ટિ એનામાં કેટલી કળા સમૃદ્ધિ છે એવું આપણામાં કશું જ નથી છતાં પણ કેમ આપણને પગે લાગી શકે છે કેમ એને પગે લાગવાનું મન થાય છે એનામાં પરમાત્મા દ્રષ્ટિ કેળવાય છે દરેકની અંદર એ પરમાત્માના દર્શન કરે છે એટલે જ ગાંધીનગરમાં હમણાં બાળ જયંતિ સુવર્ણ મહોત્સવ ઉજવાયો એ વખતે પ્રમુખ સ્વાઈ મહારાજે છેલ્લે ત્યાં પણ આરતીનો કાર્યક્રમ હતો બાળકોને આરતી આપવામાં આવી હતી સ્વાઈ બોલ્યા મને આરતી આપો હવે સામે તો હરિભક્તો પણ નથી નાના નાના બાળકો હતા સાંઈ બોલ્યા કે મારે બાળકોની આરતી ઉતારવી છે પછી બાજુમાં કલામ બેઠા હતા અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ સ્વામીએ સંતોન કીધું કે આપણે કલામને આરતી આપીએ એ તો મુસલમાન છે આરતી ઉતારે છે ને પણ સાંઈ બાપાની ઈચ્છા હતી કે આપણે એને પણ આરતી આપી આ સ્વામીનો પ્રતાપ છે અક્ષરધામ જેવા સ્થાનમાં મુસલમાનના હાથે પણ આરતી ઉતરાઈ શકે છે એને પણ આરતી આપી અને પછી સાંઈ બાપા પોતે બોલ્યા કે સાહેબ અત્યારે આપણે કોઈ બાળકોની આરતી નથી ઉતારતા પણ બાળકોમાં રહેલા ભગવાનની આપણે આરતી ઉતારીએ છીએ નાના નાના બાળકો કેટલા તોફાની હશે એટલે તો બાજુમાં એક એક મંડળ સંચાલકને બેસાડવા પડ્યા હતા કે બહુ અવાજ ના કરે ઘડે ઘડે શાંત રાખવાના એ બધું સ્વામી જાણતા હશે પણ છતાં પણ એની અંદર રહેલા પરમાત્મા એની મારે આરતી ઉતારવી છે આ એક પરમાત્મા દ્રષ્ટિ કેળવાની શીખ આપણને ઉપનિષદ આપે છે આ કેળવાય તો દરેકને મદદરૂપ થવાનો વિચાર આવે હું કોઈ માણસને મદદ નથી કરતો એની અંદર રહેલા ભગવાનને હું કંઈક મદદ કરું છું એની સેવા થાય છે આથી જ ભૂકંપ થયો એ વખતે સૌથી પહેલા સ્વામી દોડી ગયા પોતાના સંતોને મોકલ્યા સારંગપુરમાં અભ્યાસ કરતા સંતોનો અભ્યાસ બંધ રખાવ્યો ત્રણ ત્રણ મહિના સુધી સ્વામી કે અભ્યાસ તો પછી છે જ પેલા સેવા કરવા પહોંચી જાઓ અમારી સન શિબિર વિદ્યાનગરમાં ચાલતી હતી અઠ્ઠાણું ની સાલમાં ચાલુ સન શિબિરે ફોન આવ્યો સમાચાર આવ્યા કે કંડલામાં વાવાઝોડું આવ્યું છે સન શિબિર અતિશય અગત્યની છે દોઢ બે વર્ષે થાય બાપાનો લાભ મળતો હોય સ્વામી કે સન શિબિર પછી તાત્કાલિક ચાલીસ થી પચાસ સંતોને સંત શિબિર અને કંડલામાં સેવામાં મોકલી દીધા સ્વામી કે આપણે કોઈ સેવા નથી કરતા એની અંદર રહેલા ભગવાનની સેવા કરીએ છીએ કેટલ કેમ સ્વામી તરત ખોલી દે છે કે દુષ્કાળની પરિસ્થિતિ થાય ત્યારે સાંઈ બાપા એ સંતોને કેટલ કેમ્પની શરૂઆતમાં જ કીધું હતું કે એમ ન માનતા કે આપણે ઢોરની સેવા કરીએ છીએ પણ ઢોરમાં રહેલા પરમાત્માની આપણે સેવા કરીએ છીએ આ પરમાત્મા દ્રષ્ટિ છે આ આપણા જીવનમાં એ કેળવવાની છે પણ સાથે સાથે અહીંયા શ્લોકમાં લખે છે 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 કે દરેકમાં ભગવાનને જોવાના પણ કઈ રીતે રીતે જેમ સંત જુએ એ વાર અત્યારે લોકમાં કેવા સૂત્રો બહુ પ્રખ્યાત થઈ ગયા છે કે જનસેવા એ જ પ્રભુ સેવા પણ આ વાક્ય આપણું નથી આપણા સંપ્રદાયની વિચારધારાથી એકદમ તદ્દન વિરુદ્ધનું વાક્ય છે જન સેવા એ પ્રભુ સેવા નથી જનની અંદર પરમાત્મા રહેલા છે પણ એટલાથી પૂરતું નથી જનની સેવા પણ કરવાની છે સાથે સાથે પરમાત્માની જુદી સેવા તો કરવાની જ છે ઘણા લોકોને કે મંદિર આવો ના સ્વામી જન સેવા એ જ પ્રભુ સેવા કે જુદા પ્રભુની સેવા કરતા નથી પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતમાંથી શીખવા મળે એ પરમાત્માની એટલી સેવા ભક્તિ તો કરે જ છે સાથે સાથે એ લોકોની પણ સેવા કરે છે સ્વામી વિવેકાનંદના જીવનમાં હતાશા કેમ આવી બહુ જ પ્રખ્યાત પુરુષ છે નામાંકિત પુરુષ છે આપણે એમની ટીકા કરવાનો સહેજ પણ આપણને અધિકાર નથી પણ જીવનના અંતિમ ભાગમાં પોતે નિખાલસપણે કબૂલાત કરી છે એ રામકૃષ્ણ પરમંશના શિષ્ય હતા રામકૃષ્ણ પરમંશ મહાકાલીના ઉપાસક હતા કલકત્તામાં એમનું મંદિર છે રામકૃષ્ણ પરમંશે કે તું મહાકાળીની ભક્તિ કરજે એમાં જ સુખ રહેલું છે એમાં જ આનંદ રહેલો છે પણ વિવેકાનંદ થોડાક બુદ્ધિશાળી વિદ્વાન હતા એના મનમાં નક્કી કર્યું કે જનસેવાએ જ પ્રભુ સેવા માતાની જુદી સેવા કરવાની જરૂર નથી શરૂઆતમાં પ્રશ્ન થયો અને જનસેવા તરફ લાગી પડ્યા અને જીવનના છેલ્લા શબ્દે પોતે બોલ્યા પોતાની એક શિષ્ય હતી મેરી રસેલ કરીને એને એક પત્ર લખ્યો છે એમાં લખે છે કે આ લોકના માણસોને સેવા કરીને ક્યારે સંતોષ આપી શકાશે નહીં એને લોહીનું એક ટીપું આપશો તો માણસનો લોચો આપણો માગશે એ ક્યારેય ધરાતા નથી માટે હવે હું કંટાળ્યો છું થાક્યો છું અને ફરીથી મહાકાળીના ચરણે પહોંચું છું એકલી જનસેવા કરશો તો હતાશ આવશે જ જનસેવા કરવાની પ્રેરણા પણ એ પરમાત્માની સેવામાંથી જ આપણને એ પ્રાપ્ત થશે એટલે ઉપનિષદનો સાચો ભાવાર્થ આ ઉપનિષદના એક એક શબ્દો આપણા જીવનમાં કઈ રીતે વણવા જોઈએ એ આપણને સત્પુરુષના જીવનમાંથી એ જોવા મળતું હોય છે એટલે આની અંદર આપણને પરમાત્મા દ્રષ્ટિ કેળવાની વાત કરે છે તો ક્યારેય કોઈની ઘૃણા નહીં કરીએ આગળના મંત્રમાં કહે છે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવ વા ભૂદ વિજાનત તત્ર કો મોહ ક શોક એકત્વ અનુપશ્યત જેને દરેકમાં પરમાત્માને જાણી લીધા છે દરેકમાં પરમેશ્વરને જુએ છે એને જગતના કોઈ પદાર્થમાં કોઈ વ્યક્તિમાં ક્યારેય મોહ થતો નથી પેલા આપણે તિરસ્કારની વાત કરી હવે મોહની વાત કરીએ છીએ ક્યાંય મોહ થતો નથી ક્યાંય શોક થતો નથી જ્યાં સુધી પરમાત્માને જાણ્યા નથી ત્યાં સુધી બીજા પદાર્થમાં આપણને મોહ થાય છે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં એકવાર દાદા ખાચર તરફથી દૂધપાકની રસોઈ હતી હવે દૂધપાક બનાવવાનો હોય એટલે દૂધને તો તપેલ તપેલામાં ભરી અને પછી ચૂલા ઉપર ચડાવવું પડે ને તપાવ ઉપર બરાબર એ વખતે દાદા ખાચરના દરબારમાં જોધો ભરવાડ એ દાદા ખાચરની જે કઈ બેસો ગાયો હોય એને બધું ચરાવવાનું કામ કરતો હોય છે સવારના પોરમાં લઈ જવાનું હોય એ વખતે એણે કીધું કે મારું બાથું બાંધી આપો એ વખતે મહારાજ કહે છે જોથા જોધા આજે તો દાદા ખાચર તરફથી દૂધપાકની રસોઈ છે એટલે તું બપોરે અહીં આવી અને પછી જમજે એ કે મહારાજ આપણને બધું ના ફાવે કે અને આ દૂધ બાળવા બેઠા છો હું મહેનત કરી કરીને ગાયોને તૈયાર કરું છું એનું દૂધ આવે છે ને આ તો જો સાધુ તો બેઠા બેઠા આ દૂધ બાળી નાખે છે એને ખબર જ નહીં દૂધપાક જેવી વસ્તુ શું છે એને ક્યારેય જોયેલો જ નહીં એટલે એકદમ ગુસ્સે થઈ ગયો મહારાજ કે જોધા તું શાંતિ રાખ એ કે ના મારે કંઈ જોઈતું જ નથી મને છાશ આપી દો એટલે ગઈકાલની જે કંઈ છાશ બનાવેલી હતી એ ખાટી છાશ પીધી અને પછી નીકળી ગયો મહારાજ કે જોધા પાછો આવજે ખરો બપોરે તું બપોરનો સમય થયો મહારાજની આજ્ઞા પાડવા માટે બપોરે દરબારમાં પાછો આવે છે તો બપોરના માનસીનો સમય થયો તો એટલે સંતો બધા માથે ઓઢીને બેઠા હતા માનસી કરવા માટે એટલે જોધો જોર જોરથી થી બોલવા માંડ્યું જોયું ને હું કહેતો ને દૂધ શું કરવા બાળી નાખ્યું દૂધ બળી જાય પછી રડવાનો જ વારો આવે ને કે બધા સંતોન માથે ઓડેલા જોયે ને એટલે કે બધા જો હવે રડે છે હવે છાના ફરીથી હું સાંજે તમને દૂધ લઈ આપીશ પછી જમજો મહારાજ કે જોધા કોઈ રડતું નથી આ તો માનસી પૂજા કરે છે એ કે તને દૂધપાક પીરસવો છે ના આપણને બળેલું ફાવે જ નહીં મને તો છાશ આપો એને ક્યારેય ચાખેલું જ નહીં મહારાજે અતિશય આગ્રહ કર્યો પછી એની મહારાજે જાતે દૂધપાક રેડો અને જેવો ગુટડો પીધો અને બોતેર થઈ ગયા મહારાજ કે જોઈએ જ હા કે મહારાજ પીરસે જ જાઓ તૈતર એક કમંડળ ભરીને દૂધપાક પી ગયો જોતો પછી મહારાજે કીધું કે હવે ઉપર છાસ લેવી છે વાલા એ રસના ચાખણ હાર છતે ન પીવે રે હવે છાસ પીવે બીજા દૂધપાક ચાખી લીધો જ્યાં સુધી દૂધપાક દૂધપાકની ખબર નહોતી ત્યાં સુધી છાશમાંથી આસક્તિ ટળતી નહોતી એમ જ્યાં સુધી પરમાત્માનું સુખ આપણે પામ્યા નથી ત્યાં સુધી આ વૃત્તિ કેમ જયા કરે છે આપણી કારણ કે આપણને પરમાત્માનું સુખ લીધું નથી બાપાને પ્રાર્થના કરીએ કે સેજ ચખાડી દો આપણને નહીં કોઈક દુકાનમાં જઈએ ને પછી શાકભાજી હોય ફ્રૂટ હોય તળવું હોય તો લોકો કાપીને સેજ આપણને ચખાડે છે કે જો આવું છે એમ ભગવાનના સુખમાં પણ સેજ ચખાડવું જોઈએ આપણને ખબર પડી જાય પણ કોણ જાણે સાધના કરાવડાવે છે મારી તમારી બધાની પાસે કે ચાખવા માટે પણ સાધના કરવી પડશે એની અનુભૂતિ માટે પણ પણ એ પરમાત્માનું સુખ બહુ અલૌકિક છે આ લોકના સુખ તેની સામે કોઈ હિસાબમાં નથી ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના પહેલા વતનોત્મા લખ્યું છે કે ભગવાનના સુખ આગળ અનંત કોડી બ્રહ્માંડનું સુખ એ ભગવાનને એક રૂવાડાની તોલે પણ ન આવે એટલું સુખ છે ગુણાતીત સ્વામીએ પોતાની ગામઠી ભાષામાં સમજાવતા લખ્યું કે અક્ષરધામમાં કેટલું સુખ છે લોકમાં કેટલું સુખ છે સ્વામી કે છે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું શું ચિંતા ના કરતા ત્યાં ઓડોમસ કે મચ્છરદાની લઈને જવી નહીં પડે પણ સ્વામી આ તો સમજાવે છે કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું એ મૂતર પડતું પડતું પ્રકૃતિ પુરુષમાં ગયું ભૂમા પુરુષમાં ગયું જુદા જુદા લોકમાં ગયું પછી અમેરિકામાં ગયું હશે પછી જાપાનમાં ગયું છેવટે પછી ગુજરાતમાં પડ્યું હશે કારણ કે ત્યાં થોડું વધારે પડ્યું હશે મૂતરના છાંટા આ બાજુ થોડાક ઓછા પડ્યા એ મૂતરના છાંટામાંથી આ દુનિયાના લોકો સુખ માને છે તો અક્ષરધામમાં તો કેટલું સુખ હશે યોગી બાબા પોતાની ભાષામાં સમજાવતા કે પેલો શેરડીનું કોલું આવે ને ચીચુડો ત્યાં પેલા લોકો શેરડી અંદર નાખે બે ત્રણ વાર નાખે રોડ પર આપણે જોયા છે આમ બરાબર ફેરવી ફેરી નાખી દે પછી અંદર સાઈડ પણ રસ વધે નહીં એ બધા જે કચરો આવે લાકડાના બોથા એ બધા પેલા ગધેડા હોય ને એ બધા પોતે ખાતા હોય એટલે બે ગધેડા ભેગા થાય અને પછી મોઢું નાખે ને ખાય એટલે એક કોળીઓ ખાધા પછી પરસ્પર એકબીજાને કે વાહ આજે તો ફિશ મળી ગઈ પણ એને ખબર છે કે ફિશ તો અંદરથી કાઢી લીધી આ તો કચરો તને મળ્યો છે યોગી બાપા કહેતા કે ગધેડા જેમ ખાલી રસ વગરના કૂચા ખાઈને છે એમ આપણે બધા જગતનું સુખ ખાઈને મલકાઈએ છે કે વાહ કે બહુ આનંદ આવે છે પણ અંદરથી રસ તો બધો કાઢી લીધો છે એ રસ પરમાત્માનો છે પણ આપણે ખાલી બોથામાં જ એ કૂચામાં જ આનંદ માની બેઠા હોઈએ છે પણ જે ભગવાનનો રસ એકવાર પામી લે છે એ રસને એકવાર જે ચાખી લે છે એને આ લોકના સુખમાં ક્યાંય ક્યારેય પ્રીતિ થતી નથી કુંભનદાસ કરી અને ખૂબ જ મોટા ભક્ત થઈ ચૂક્યા ખૂબ જ સારા કવિ હતા અને સારા એવા ભક્ત હતા કુંભનદાસ તો એ હંમેશા ભગવાનને રાજી કરવા માટે ભજન કીર્તન કરતા જહાંગીર રાજાને ખબર પડી મુસલમાન આ નવાબને કે મારા ત્યાં એને બોલાવા છે બહુ સારા ભજન કીર્તન કરે છે એટલે એને આમંત્રણ આપવા માટે મોકલ્યા એ કે હું હંમેશા ભગવાન માટે ગઉ છું ભગવાનને ને રીજેવા છું બીજા કોઈ લોકો માટે હું ક્યારે ગાતો નથી એને પડી જ ન હોય એને ભગવાનને ને તાન હતું છતાં પણ પેલા વિનંતી કરી કે તમે આવો તમે આવશો તો રાજાના કાને કઈ ભગવાનના ભજનના શબ્દો પડશે તમારી એટલી સેવા થશે છેવટે પોતે તૈયાર થયા પછી ત્યાં ગયા જહાંગીરના દરબારમાં ગઈ અને બે ત્રણ કલાક સુધી ભજન ભક્તિ જ રાજાના સેટ પણ ગુણગાન તો એમણે ગાયા જ નથી ત્યાંથી પાછા ફર્યા એટલે ગામના લોકોએ બધાએ જાણ્યું કે આપણા કુંભનદાસ એ તો જહાંગીરના દરબારમાં જઈને આવ્યા છે ત્યાં મિજલાસમાં એમણે પોતાનો કાર્યક્રમ આપ્યો છે તો રાજાએ કંઈક સોનામોર કે દાગીના બધું ભેટ આપી હશે રાજાએ આપવાનો પણ પ્રયત્ન કર્યો તો પણ કુંભનદાસે ન લીધી અને પછી લોકોએ પૂછ્યું કે તમને શું ભેટ આપી એ વખતે કુંભનદાસ પોતે બોલે છે આવત જાવત પનિયા તૂટી આવત જાવત પનિયા તૂટી બિસરી ગયો હરિનામ જાકુ મુખ દેખે દુઃખ ઉપજે ની પડી સલામ બાલ ગિરધર બિન સબ જૂઠો કામ કું ભગવાનમાં સુખ મનાવ્યું છે પછી તો મારા પગના ખોટા ખોટા મારી લાગી એને લોકના માણસોને એ સહેજ પણ તાન હોતું નથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમના જીવનમાં પણ કંઈક આવો જ પ્રસંગ બન્યો મહારાજના એ સંત બન્યા પછી ગાયકવાડ સરકારે વિનંતી કરી તમે અહીં આવી જાઓ તો તમને સોનેથી મળી દો આખા શરીર ઉપર સોનું તમને મળી દો

એ તુચ્છ લાગતા હોય છે પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકાથી પાછા અમેરિકામાં હતા અરવિંદ ગુરુએ એ પૂછ્યું સ્વામી અમેરિકાનું સુખ કેવું લાગ્યું અહીંયાથી લોકો અમેરિકા માટે કેટલો પ્રયત્ન કરે છે મહેસાણા જિલ્લામાં હતા બે વર્ષ પહેલા ત્યાં કડી ગામ છે કડી ગામના એક આપણા કાર્યકર હતા લાલજીભાઈ એનું નામ એ લાલજીભાઈએ અમેરિકા જવા માટે પ્રયત્ન કર્યો લીગલી તો થાય એવું નહોતું કારણ કે મહેસાણા જિલ્લાની પટેલ સરનેમ જોવે ત્યાં જ વિઝાની ઓફિસમાંથી કેન્સલ કરે છે કારણ કે બધા પટેલ ત્યાં બહુ ભેગા થઈ ગયા છે એટલે સરનેમ બદલવી પડે છે તો ત્યાં પેલા લાલજીભાઈ ગયા અને પેલા એ તો કેન્સલ કરી દીધું એટલે ઇલિગલી જવાનો પ્રયત્ન કર્યો પચીસ લાખ રૂપિયા ખર્ચ્યા અને પછી મેક્સિકોની બોર્ડર ઉપરથી ઘૂસ્યા પણ ત્યાં જવા ગયા ત્યાં જ પકડાઈ ગયા જેલમાં પૂર્યા બે મહિના પછી છોડ્યા પછી પાછા આવ્યા ફરીથી પ્રયત્ન કર્યો બીજી બોર્ડર પરથી ઘૂસ્યા પકડાયા ખર્ચો માથે પડ્યો ઘરે આવ્યા ત્રીજી વાર પ્રયત્ન કર્યો પકડાયા પાછા આવ્યા આ મેં જાતે મળેલા છે હરિભક્તને આપણા ચુસ્ત હરિભક્ત છે પછી એને મેં પૂછ્યું કે લાલજી લાલજીબી બસ ને હવે થાકે અમેરિકા જવાની ઈચ્છા નથી ના કે સ્વામી હજી એકવાર પ્રયત્ન કરવો જ કે ચોથી વાર પ્રયત્ન કરવાની ઈચ્છા પછી પૂછ્યું કે આટલા રૂપિયા ખર્ચો કરો છો તમને ભારે નથી પડતું એ કે સ્વામી એકવાર ખર્ચો થઈ જાય ને પછી ત્યાં જઈ પછી સુખ સુખના ઢગલા જ છે એને અમેરિકાનું સુખ એટલું મનાવ્યું છે લોકો પ્રયત્ન કેટલો કરે છે હવે લોકો લગ્ન ત્યાં કરે હા છોકરાઓ અહીંયા સારું ભણેલો હોય અહીંયા સારું ભણેલી છોકરી હોય પણ ત્યાંથી કોઈક કે કન્યા મળી જાય ત્યાં ત્યાં લગ્ન કરે છે કેમ કારણ કે એના વિઝા ઉપર આપણને પણ મળી જાય ને પછી જેવું તેવું લઈશું લઈશું ત્યાં છૂટાછેડા લઈને બીજું કરી પણ અમેરિકા એકવાર પહોંચી જવાય ને અમેરિકાનું સુખ લોકોના મનમાં કેટલું ફિટ થયું છે એ અમેરિકાનું સુખ તમને કેવું લાગ્યું એવો પ્રશ્ન પ્રમુખ સ્વામીને પૂછ્યો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે કોઈ સંડાસમાં પાયખાનામાં માથા પર પાયખાનું ભરેલું આખું મળથી વિષ્ટાથી એની અંદર કોઈ માણસને ઊંધો લટકાવે કલાક સુધી અને જેવું સુખ આવે એવું મને લાગ્યું એને અમેરિકાનું સુખ સંડાસ જેવું લાગે છે એમાં એને આનંદ જ નથી આવતો કારણ કે એમની દ્રષ્ટિ ભગવાનના સુખમાં પડી છે એને કોઈ અપેક્ષા રહેતી જ નથી સાઈબાબા પ્લેનમાંથી પસાર થતા હતા અને વિવેક સાગર સાંઈ બીજા સંતોએ કીધું કે સ્વામી નીચે દ્રષ્ટિ કરો આલ્સ પર્વતમાળા છે અને ઉપરથી તો કેટલું સુંદર દ્રશ્ય લાગે પર્વતમાળા ઉપરથી જોવા ક્યારે મળે એટલે સંતોન બીજા હરિભક્તો બીજા પ્લેનના બધા ટુરિસ્ટ બધા જ હોય બારીમાંથી સ્ક્રીન પણ બતાવતા હોય અને બારીમાંથી જોતા હોય એ વખતે પ્રમુખ સાઈ મહારાજ કર્યો કે પર્વતમાળા બનાવનારા પરમાત્માને જોઈ લીધા પછી એમાં માલ જણાતો નથી એને કોઈ વસ્તુમાં કોઈ વિષયમાં સેચ પણ પ્રીતિ રહેતી નથી હમણાં જ રિપોર્ટમાં આપણે પ્રસંગ વાંચ્યો સાંઈ બાપા અમેરિકામાં છે ત્યાં ઓર્લાન્ડોમાં કે સાંઈ બાપા નિવાસ કરીને રહેતા હતા એ વખતે આપણા એક હરિભક્ત છે એ સાંઈ બાપાને રોજ બીએમડબલ્યુ ગાડીમાં લઈ જતા ને લાવતા બીએમડબલ્યુ ગાડી એટલે જે ગાડી ફેરવતા હશે એને ખ્યાલ હશે મર્સિડીઝ કરતા પણ ગાડી છે કેટલી સુવિધા એની અંદર છે કે તમે ગાડી લઈને જતા હો તો તમે કદાચ રસ્તા પર ભૂલા પડો તો ગાડીમાં તમારો રસ્તો આવી જાય તમને બધું માર્ગદર્શન આપે તમારી કંઈ તકલીફ શું કહેવાય શારીરિક તકલીફ વધે કંઈક માંદા પડો તો તાત્કાલિક ગાડી પોતે પોલીસને ફોન કરે એમ્બ્યુલન્સને ફોન કરે ગાડીમાં સુવિધા છે તમારે બેસવું હોય તો રિમોટ કંટ્રોલ સીટ માટે હોય આપણે નહીં પેલું સ્ક્રુ ફેરવાનું પછી આમ આમ થાય આમ આમ થાય એમાં તો સ્વિચ જ દબાવવાની ઘણી તો બગડી જાય થાય નહીં પેલામાં તો આમ સેટ થઈ જાય એકવાર વાર સીટ દબાવો અને સ્વિચ કોમ્પ્યુટર જાણી જાય કે તમને કેટલો એંગલ ફાવે છે તો પછી તમે બેસો એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ જ બેઠી છે એટલું એંગલ પોતાની રીતે સેટ કરી દે આટલી સુવિધા એની અંદર છે આવી ગાડી પેલા હરિભક્ત કીધું સ્વામી આ ગાડી તમને ફાવી ગઈ છે હું રોજ તમને લઈ જઉં છું લાવું છું મારી ઈચ્છા છે કે તમે ઇન્ડિયા પાછા ફરો એટલે બીએમડબલ્યુ ગાડી ભેગી જ મોકલવી છે સ્વામી કે અમારે જોઈતી જ નથી અમને અમારી પેલી ગાડી ફાવે છે પણ ના મારી ઈચ્છા છે છે તમને આપવી જ સાંઈ બાપા શું બોલ્યા સ્વામી કે અમારે જૂનું એટલું સારું કે એન્ટીક ઓલ્ડ ઇઝ ગોલ્ડ કે અમારી જૂની ગાડી સારી છે એક સ્વામી તમે ક્યાં એવું માનો છો જૂના મંદિર હતા તો એ તમે નવું નવું કેમ માસ્ટર પ્લાન કરો છો હરિભક્ત પણ સામે ચડે એવા હતા એ કે તમે નવા નવા માસ્ટર પ્લાન તો કરો છો સામી કે બધું ભગવાન માટે થાય ચાલે પણ પોતા માટે નવું કંઈ કરવું નહીં કેટલો આગ્રહ કર્યો એ વખતે સાંઈ બાપાએ કીધું તું નિયમ લે આજ પછી મારી આગળ ગાડી આપવાની વાત કરીશ નહીં બીએમડબલ્યુ ગાડી સામેથી મફતમાં મળે છે એ લેવા તૈયાર નથી એવો જ પ્રસંગ યોગી શતાબ્દીમાં બન્યો તો મોહનભાઈ કોલોરામાના દીકરા એ લોકો યોગી શતાબ્દીમાં આવ્યા હતા અને સ્વામીને કીધું સ્વામી યોગી શતાબ્દીમાં તમારો વડ પડે ને એના માટે હું રોલસરોય ગાડી લઈ આવું રોલ્સ વોઈ તો ઇન્ડિયાના રસ્તા પર ફરે જ નહીં કારણ કે આપણે તો ફૂટ ફૂટના બમ્પ આવે ને ફૂટ ફૂટના ખાડા આવે એટલે કઈ રીતે ફરી શકે જ નહીં એવી ગાડી છે અને વ્હાઈટ પેટ્રોલ વપરાય એમાં કે પેટ્રોલ ક્યાંથી લાવવું અર્જનભાઈના પેટ્રોલ પંપ પર એનું પેટ્રોલ મળે જ નહીં વાઇટ પેટ્રોલ છે એ લાપવાની ઈચ્છા વ્યક્ત કરી કે સ્વામી તમારો વટ પડે સામી કે અમારે કોઈ વટ પાડવો જ નથી અમારે જે ગાડી છે બરાબર છે હેલિકોપ્ટર આપવાનો આગ્રહ આજની તારીખે અમેરિકાના અને આફ્રિકાના હરિભક્તો કરે છે સ્વામી કે સ્વામી તમને અમારે હેલિકોપ્ટર ને ચાર્ટર્ડ પ્લેન આપું ચાવી લઈને આવ્યા સ્વાઈ બાપા આગળ કે સ્વામી તમને હેલિકોપ્ટર આપીએ કોઈ જવામાં પ્રશ્ન ના રહે ટ્રાફિક ન નડે સ્વામીએ બંને જણાને બોલાયા સંતો પાસેથી પાણી મંગાવ્યું સ્વામી હાથમાં પાણી આપીને પછી કે હું બોલાવું એમ બોલો પછી સ્વામી બોલ્યા કે આજ પછી હું તમને ક્યારેક હેલિકોપ્ટર આપવાનો સંકલ્પ નહીં કરું આગ્રહ નહીં કર્યો નિયમ લો શું એને ભગવાનમાં સુખ મનાવ્યો છે આપણને કોઈ સેકન્ડ હેન્ડ સાયકલ આપે ને સેકન્ડ હેન્ડ સાયકલ એ કે આપણને કે કામ લાગશે કારણ કે આપણને એમાં વૃત્તિ છે આસક્તિ છે આને હેલિકોપ્ટર મળે છે ચાર્ટર્ડ પ્લેન મળે છે પણ કોઈ વસ્તુમાં એને પણ પણ નથી નથી કહેતા કે સુખ એમને પામી ચૂક્યા છે એટલે આ શ્લોકમાં લખે છે કે જેને ભગવાનનું સુખ મનાવ્યું હશે એને લોકમાં કોઈ વિષયમાં કોઈ પદાર્થમાં એ ક્યારેય પ્રીતિ થતી નથી પછી આગળ લખે છે યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતિ નંદતી એવ જેનું મને ભગવાનમાં લાગ્યું છે એ હંમેશા આનંદમાં રહે છે એને ક્યારેય થતો નથી યોગી બાપાની ગઈકાલે આપણે વાત કરી હતી યોગી બાપાના મોઢા ઉપર ક્યારે ઉદાસીનતા ના જોવા મળે કારણ કે ભગવાનમાં તેઓનું લાગી ગયું એ ક્યારેય નથી એના જીવનમાં ગમે તેટલા દુઃખ આવે છતાં પણ હંમેશા આનંદમાં રહે છે ભગતજી મહારાજનો પરિચય શું કહેવાતો કોઈને મળવું હોય તો આપણે આપણા ઘરનું એડ્રેસ આપીએ કોઈક વ્યક્તિનો પરિચય આપવો હોય તો કે થોડાક જાડા છે ચશ્મા છે થોડાક આમ ઉજળા લાગે છે આવા કલરનું પેન્ટ પહેર્યું છે આવો પરિચય આપણે આપીએ કોઈક વ્યક્તિને ભગતજી મહારાજને મળવું હોય તો એનો પરિચય શું અપાતો આખા વર્તાલમાં સૌથી વધારે જેનું અપમાન થતું હોય જેને કૂતરાની જેમ હળદૂત કરવામાં આવતા હોય એની વચ્ચે પણ જે હંમેશા હસતા રહેતા હોય તો એમ જાણું કે ભગતજી હોય બ્રહ્માણી જેનું બ્રહ્મમાં મન લાગ્યું છે એ હંમેશા આનંદ માર્યા છે એ ક્યારેય કોઈ પણ વસ્તુનો શોક કરતો નથી જે પરમાત્માને જાણી લે છે જે પરમાત્માનું નું કરતા હરતા પણ જાણે છે એને ક્યારેય શોક થતો નથી ભગવાનને સર્વ કરતા હરતા જાણે છે યોગી બાબા દ્રષ્ટાંત આપતા એકવાર રાજા અને પ્રધાન એ પોતે રાજમેલમાં બેઠા હોય છે એ વખતે રાજા કઈ શેરડી જમવા ગયા અને રાજાની આંગળી કપાઈ ગઈ થોડીક એટલે પ્રધાન પોતે બોલ્યા કે ભગવાન જે કરે છે તે સારા માટે રાજા એકદમ ગુસ્સે થઈ ગયા કે આંગળી કપાઈ શું સારા માટે છે તાત્કાલિક આને દેશ નિકાલ કરી દો દેશ નિકાલ કરવાની આજ્ઞા કરી પ્રધાન બોલ્યા કે ભગવાન જે કરે છે તે સારા માટે રાજાજી શિકાર કરવા માટે ગયા પેલા આદિવાસી પ્રજા ત્યાં ભેગી થઈ રાજાને પકડી પાડ્યા અને બલી ચડાવો છે અને બત્રીસ લક્ષણ બલી ચડાવવાનું છે રાજા જેવો બત્રીસ લક્ષણો બીજો કયો મળે એને લઈ ગયા અને બલી ચડાવવા જતા તે પેલા એના આદિવાસીઓના રાજગુરુ એ કે પેલા શરીર આપણે ચેક કરી લઈએ કોઈ અંગે ખોડખા પણ નથી ને તો ચેક કર્યું તો પેલી એક આંગળી તો કપાયેલી મળી એ કે આ વ્યક્તિ ના ચાલે એને કેન્સલ કર્યો છોડી દીધો એ વખતે રાજાને વિચાર્યો કે ખરેખર પ્રધાન બોલ્યો તો એ સારું હતું કે ભગવાન જે કરે છે તે સારા માટે પછી એ પોતે રાજ્યમાં આવ્યા અને પોતાના મંત્રીઓને તપાસ કરવા મોકલ્યા કે પેલા જે પ્રધાનને મેં કાઢી મૂક્યા છે પાછા બોલાવો એને પાછા બોલાવવામાં એનું સન્માન કરી ફરીથી રાખ્યા રાજા કહે છે કે તમે પહેલું બોલ્યા હતા કે ભગવાન જે કરે છે સારા માટે મારી આંગળી કપાઈ તારે એની તો મને અનુભવ થઈ ગયો પ્રતીતિ આવી ગઈ પણ જયારે મેં તને કાઢ્યો એ વખતે પણ તું બોલ્યો તો કે ભગવાન જે કરે છે તે સારા માટે એ મને હજી સમજાતું નથી એક એ પણ જાય એવું જ છે જો તમે મને કાઢ્યા ન હોત તો હું તમારી ભેગો જ હોત અને પછી આપણને ભેગા લઈ જ જાત અને તમારી આંગળી કપાયેલી નીકળે એટલે વારો કોનો પડત મારો જ પડત ને કે આ તો તમને તમે મને કાઢી મૂક્યો એટલે હું બચી ગયો ફરીથી પાછો બોલી લીધો એટલે કામ પતી ગયું એટલે કે ભગવાન જે કરે છે તે સારા માટે જે પરમાત્માને જાણે છે જેના મનમાં કરતા હર્તાની સમજ દ્રઢ થાય છે એને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્યારેય શોક થતો નથી એ ઉપનિષદ આપણને આત્મદ્રષ્ટિ પરમાત્મા દ્રષ્ટિ કેળવવાનો ઉપદેશ આપે છે એને ક્યારે શોક નહીં થાય એ ક્યારે કોઈ વસ્તુમાં કોઈ પદાર્થમાં મોહ નહીં પામે ક્યારે કોઈનો તિરસ્કાર કે ઘૃણા કરશે નહીં હવે આગળના મંત્રમાં સમજાવતા લખે છે અંદમ તમ એ પ્રાપ્તિ કરે છે અવિદ્યા એટલે શું અહીંયા લખે છે અવિદ્યા એટલે જે ભગવાનને ભૂલી જાય છે અને કેવળ સ્થૂળ ઇન્દ્રિયોના પોષણમાં જ હંમેશા રથ રહે છે એ વ્યક્તિને નરકની પ્રાપ્તિ થાય છે બીજું લખે છે કે અવિદ્યા એટલે જે ભગવાનનો તિરસ્કાર કરે છે ભગવાનને માનતા નથી કેવળ પોતાની જાતને જ ભગવાન માની બેસે છે એવા લોકોને પણ નરકની પ્રાપ્તિ થાય છે આ લોકની અંદર બે પ્રકારના નાસ્તિક હોય છે એક નાસ્તિક કેવા એ કે અમે ભગવાનને માનતા નથી આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ હું ભગવાનમાં ભગવાનનો સ્વીકાર કરતો નથી આજે એની ફેશન છે આવું શબ્દ બોલવાની આ વાક્ય ઉચ્ચારણ કરવાની એ તો ખોટા જ છે એને પણ નરકની પ્રાપ્તિ થાય છે પણ બીજા કેવા છે કે જે પોતાની જાતને ભગવાન માની બેસે છે એ બધા મિથ્યા જ્ઞાની છે આત્મા દ્રષ્ટિ ન થઈ હોય છતાં પોતાની જાતને હું આત્મા છું એમ ઘણી વાર માની બેસતા હોય છે આત્માનો સાક્ષાત્કાર થવો ખૂબ જ કઠિન છે છતાં પણ અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું એમ સતત માની બેસે થોડાક સમય પહેલા બોચાસણ મંદિરમાં એક મહાત્મા આવ્યા માથે મોટી જટા હતી હાથમાં કમંડલું હતું ભગવા વસ્ત્ર રુદ્રાક્ષની ની માળાઓ લબડતી હતી એટલે સંતોએ જોયે અંશે જે આપણે સંત પ્રત્યે આદર તો ઉપજે એટલે એમને પૂછ્યું પગેલા ગયા સંતો પછી પૂછ્યું ક્યાંથી પધાર્યા આપનું નામ શું છે બાબાજી એકદમ ગુસ્સે થઈ ગયા અમારા નામ ક્યુ કા કોઈ નામ હોતા હે હમ તો એકદમ આ રીતે જવાબ આપ્યો પ્રત્યુત્તર આપ્યો સંતોએ કઈ બીજું સામે દલીલ ન કરી રકજક ન કરી બપોરે જમવાનો સમય થયો ને પેલા મહાત્મા પૂછવાયા એ હા ભોજનશાલા કહા પર હે એ વખતે સંતોએ કીધું કે ભ્રમ તો સર્વ વ્યાપક હે તો ભોજનશાલા મેં પહોંચ ગયા કોઈ ભોજન કી આવશ્યકતા નહીં હે હવે જ્ઞાન થયું એને કે આમ ભ્રમ બોલવું સહેલું છે પણ ખાવાનો ટાઈમ થાય એ વખતે બધું ભ્રમ જતું રહે છે વિવેક સાગર સ્વામી ઘણી વાર કે બાપા તમારે ત્રણ જગ્યાએ જે હરિભક્ત પાછો ન પડે ને એને આપી દેવો જે સભાની અંદર જે ભોજન શાળામાં અને જે ઉતારામાં ત્રણ જગ્યાએ જો કઈ વાંધો ના આવે તો એ ભ્રમરૂપ છે એમ કહી જ દેવું આપણે પણ ક્યાંક તો એને વાંધો આવી જ જાય છે તો સભામાં આગળ બેસાડે તો ઉતારાવાળા વાળા સંત કંઈક ભૂલ કરી બેસે ઉતારોન સભામાં સારી વ્યવસ્થા થાય ભોજન શાળા બહાર કાઢે એ વખતે આપણે ભ્રમરૂપ કેટલા થયા છે ને બધી ખબર પડી જાય છે સભામાં પૂજામાં બાપાની પૂજામાં તો કેટલો આનંદ આવે વાહ કે હું ભ્રમરૂપ થઈ ગયો છું મારામાં કામ નથી મારામાં ક્રોધ નથી મારા માન નથી આપણે ભ્રમરૂપ થઈ ગયા ને એવું આપણને લાગવા માંડે છે પણ એ મિથ્યા જ્ઞાન છે મિથ્યા આભાસ છે ભ્રમરૂપ તો અપમાન કરીને કાઢે ને એ વખતે ભગતજી મહારાજ જેટલો આનંદ રહે તો ભ્રમરૂપ થયા એમ સમજી શકાય બાકી તો મિથ્યા જ્ઞાન છે અત્યારે બારના ખૂબ જ એક મોટા કથાકાર છે અને ખૂબ મોટા વર્ગો ચલાવે છે જીવન જીવવાની કળાના અમદાવાદમાં થોડાક સમય પહેલા આવ્યા હતા સરદાર સ્ટેડિયમમાં એમનો કાર્યક્રમ હતો લોકોને કેવું મિથ્યા જ્ઞાન થઈ ગયું છે એ વ્યક્તિને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આપ બધી શિવજીની વાતો કરો છો અને એ માણસે શું કર્યું સ્ટેજ પર બેઠા બેઠા યોગાસન ને ઘણી બધી વાતો કરી અને પછી પોતાનો હાથ જમણો હાથ આમ કરી નાગદાદાનો અભિનય કર્યો અને પોતાની ડોકમાં નાગ લટકતો હોય એવું પાંચ દસ પંદર મિનિટ સુધી કર્યું પછી પત્રકારે પૂછ્યું કે આપ સાક્ષાત શિવજી છો કે શિવજીનો કોઈ અવતાર છો એ વખતે પેલા શું બોલ્યા ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ હું શિવજી જ છું થોડા ક્લાસ ચલાવતા થઈ ગયા થોડી યોગાસનના વર્ગો ચલાવતા થઈ ગયા એટલે માણસને પોતાના મનમાં ફિટ થઈ જાય છે કે હું શિવજી છું આ બધા મિથ્યા જ્ઞાની છે એ તો પોતે તો નરકમાં જાય છે પણ પોતાના યોગમાં જે કઈ આવે છે એ બધાને પણ ભેગા નરકમાં લઈ જાય છે થોડાક સમય જ આપણે કે એક વ્યક્તિ પોતે બોલે છે કે હું કલકીનો અવતાર છું પોતાની જાતને કલ્કીનો અવતાર માની બેઠો છે એના બધા હજારો ભક્તો પણ બની ચૂક્યા છે થોડાક સમય પહેલા સુરતની બાજુમાં ઓલપાડ ગામ છે એ ઓલપાડની ગામની બાજુમાં ગોથાણ કરીને એક ગામ છે ત્યાં એક વ્યક્તિ આવ્યો સોની એનું નામ ભરત કે કંઈક હતું એ વ્યક્તિ ગામમાં પ્રવેશ કર્યો સાધુનો વેશ ધારણ કર્યો હતો અને પછી ત્યાં જઈને કીધું કે હું રામનો અવતાર છું પોતાની જાતને રામનો અવતાર માને પછી એક સરપંચ હતા એના ઘરે ઉતર્યો અને પછી સરપંચને કે હું રામ છું તમે જનક છો તમે જનક એટલે તમારી દીકરી જાનકી મારી પત્ની થઈ ગઈ આ બધી ગોઠવણ કરી દીધી કોકને ભરત બનાવે કોકને શત્રુઘ્ન બનાવે કોકને લક્ષ્મણ બનાવે અને ગામના મૂર્ખાઓ પણ તૈયાર જ હોય છે ઇલકા બાપે એટલે સભામાં જાહેરાત કરે કે આ બેન તો કઈ કઈ જેવા છે એટલે ઉભા થાય એનું સન્માન કરવામાં આવે આ તો કૌશલ્યા માતા તુલ્ય છે એનું સન્માન કરીને હાર પહેરાવે ગોથાણ ગામમાં સુરતથી પોલીસ આવી પેલા રામને હથકડી પહેરીને લઈ જતા હતા એ વખતે ગામના પુરુષો અને બાઈઓ રસ્તામાં આડા સુઈ ગયા એ કે અમારા રામને ન લઈ જાઓ શું કે છે અમારા રામને ન લઈ જાઓ મહેરબાની કરીને અમારી પાસે રાખો પછી તો પોલીસ કઈ માને એનો આશ્રમને બધું તોડી નાખ્યું અને જેલમાં પૂર્યા આજની તારીખે ગોથાણ ગામમાંથી સુરતમાં પેલા રામ માટે રોડ પેલું ટિફિન જાય છે લોકોને પૂછ્યું કે તમારા રામ કેમ આવું થયું કે જેમ રામને ચૌદ વર્ષનો વનવાસ આવ્યો તેમ અમારા રામને વનવાસ આવ્યો છે જેલવાસ આવ્યો છે જેલનો વાસ મળ્યો છે શું લોકોની મૂર્ખામી છે એવા રામ થનારા પણ મળી રહે છે ને રામને માનનારા પણ મળી રહે છે પણ ઉપનિષદ કે છે કે પોતે રામ બની બેસે જે પોતે કૃષ્ણ બની બેસે દિલ્હીમાં વચ્ચે થોડાક સમય પહેલા કૃષ્ણનો અવતાર થયો હતો એ કે હું કૃષ્ણ છું એટલે બધી ગોપીઓને ભેગી કરે બધી ગામની સોસાયટીની સ્ત્રીઓને કે ચાલો રાસ કરીએ બધા જોડે રાસ કરે એટલે બધા આઈપીએસ અધિકારીની ઘરવાળી ગઈ હશે એટલે ગુસ્સે થયો ને પકડ્યો એને એ કે કેમ આ બધું કરો છો કે હું કૃષ્ણ છું એટલે કૃષ્ણએ રાસ કરી તેમ મારે કરવાની હોય એ કે કૃષ્ણે ખાલી રાસ નથી કરી અને ગોવર્ધન પણ ઉપાડ્યો હતો એક મણનો પથ્થર આપું છું ઉપાડી જો પેલા પણ ન ઉપાડી શકે પછી શું બોલ્યો એ કોન્ટ્રાક્ટ મેં રાખ્યો નથી કે આપણે ખાલી રાસલીલાનો જ કોન્ટ્રાક્ટ રાખ્યો છે આ બધી પણ વાતો મિથ્યા જ્ઞાન દ્વારા કરતા હોય છે પણ ઉપનિષદ કે છે એ બધાને નરકની પ્રાપ્તિ થાય છે આજે ઘણા લોકો બોલતા હોય છે કે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભગવાન થાય છે એ ભગવાનની જેમ પોતાની સેવા પૂજા કરાવડાવે છે થોડાક નજીકમાં આવજો પ્રમુખ સ્વામીની આપણે હરિભક્ત છીએ આપણને ખબર છે સંતો અમે થોડાક વધારે નિકટમાં હોઈએ છીએ એના અંગત પ્રસંગોમાં પણ ઘણી વખત આપણે હાજર હોઈએ છીએ એક પ્રસંગ જો તમે એવો બતાવો સાંઈ બાપાના મુખમાંથી એક વાક્ય એવું બતાવો સાંઈ બાપા ક્યારે એવું બોલે હું સ્વયં શ્રીજી મહારાજ છું ક્યારે ન બોલે હું ભગવાન શબ્દ નથી નીકળતો હંમેશા પોતે એવું જ બોલે છે કે આપણે તો શ્રીજી મહારાજના દાસ છીએ અંગો અંગમાં મહારાજ રેલા છે એને ભગવાનનો નો સાક્ષાત્કાર છે કોઈ સેચ પણ ભૂલ કરે તો તરત એને અટકાવે છે પ્રમુખ સાંઈ મહારાજ બે હાજર બે ની સાલમાં અટલાદરા મંદિરે દર્શન કરવા ગયા અને ત્યાંથી નીચે પગથિયાંથી ઉતરતા હતા એ વખતે નવીનભાઈ મહાજન સોની ખૂબ જ સનનિષ્ઠ હિભક્ત છે એ પોતે જોરથી બોલ્યા કે અક્ષરધામના અધિપતિ પધારી રહ્યા છે સ્વામી તરત જ પગથિયા ઉતરતા હતા ત્યાં રહી ગયા સેવક અટકાવ્યા અને જોરથી બોલ્યા કે મહાજન આટલા વર્ષોથી સત્સંગમાં છું શું લોચા મારો છો અક્ષરધામના અધિપતિ તો કેવળ એક શ્રીજી મહારાજ છે આપણે તો એના દાસ છીએ સેવક છીએ કોઈ ક્યારેક બોલવા જાય કે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી સાક્ષાત મહારાજની કૃપાથી વરસાદ વરસશે સ્વામીએ તરત અટકાવ્યા છે સહી બોલે છે આપણે ભગવાનને પ્રાર્થના કરશું એની કૃપાથી થશે ક્યારે ને ભગવાન થવાનો સેટ પણ સંકલ્પ નથી એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે હંમેશા દાસ ભાવે વર્તે છે જો ભગવાન થવું જ હોત તો પોતાની સાથે ઠાકોરજીની મૂર્તિ રાખે કેમ એની પરાભક્તિ તો જુઓ એક ક્ષણ ભગવાનને પોતાથી અળગા મૂકતા નથી હંમેશા દાસ ભાવે વર્તે છે આજની તારીખે આટલા બધા વહીવટ કાર્યભારની વચ્ચે પણ ઘણી વખત થાળ બોલવા માટે જાતે બેસી જાય છે ઠાકોરજીને એટલી દરકાર રાખે છે અમેરિકામાં પેલા પત્રકારે પૂછ્યું કે હરિકૃષ્ણ મહારાજ અંગે તમારું કઈ મંતવ્ય છે અંગત મંતવ્ય મંતવ્ય એક પણ વિલંબ વગર બોલ્યા કે નથી એ જ અમારા સાક્ષાત ભગવાન છે એને લઈને અમે જીવીએ છીએ સ્થુળ દ્રષ્ટિએ કેવળ ધાતુની મૂર્તિ લાગે છે પણ એને સાક્ષાત ભગવાન દેખાય છે હંમેશા દાસભાઈ પોતે વર્તે છે પોતાના આસન કરતા ઠાકોરજીનું આસન નીચું હોય તો તરત જ બદલાવે છે પોતા કરતાં ઠાકોરજી માટે સુવિધા સારી ન હોય તો તરત ફેરફાર કરાવે છે અમને સંતોને સભા વ્યવસ્થા અમે અનુભવો છે સ્ટેજ વ્યવસ્થા સંભાળી ઘણી વાર ધમકાયા છે સાંઈ કે બધા તમે અવિવેક કરો છો ઉપાસનામાં ગોટાળા વાળો છો શું કરવું જોઈએ શીખ્યા છો કોઈ દિવસ આ રીતે પોતાના સંતોને પણ શીખવે છે કે મહારાજથી ક્યારે આપણે અધિક થવાતું જ નથી આપણે તો તેના દાસ છીએ એટલે ઉપનિષદમાં જે લખ્યું છે એ પ્રમુખ સ્વાઈ મહારાજના જીવનમાં આપણને પ્રત્યક્ષ જોવા મળે છે એટલે આપણે ક્યારેય ભગવાન થવાનું નથી આપણે ભગવાનના દાસ બનીને જીવવાનું છે જે માણસ કેવળ મિથ્યા જ્ઞાન કે હું આત્મા થઈ ગયો છું હું પરમાત્મા બની ચૂક્યો છું એવું જે મિથ્યા જ્ઞાન ધરાવે છે એ માણસને નરકની પ્રાપ્તિ થાય છે હવે આગળના મંત્રમાં માયાની વાત કરતા ઋષિ મુનિ અને પરમાત્મા સમજાતા લખે છે હિરણ્યમયે ન સત્યસ્ય અપિહિતમ મુખમ તત્વમ પુષ્ન અપાવૃ સત્ય ધર્માય દૃષ્ટ અહીંયા વાત કરે છે પરમાત્માને પ્રાર્થના કરે છે હે સર્વના પોષક પ્રભુ આ સુવર્ણમય પાત્ર મુખ એ ઢંકાયેલું છે માટે કૃપા કરીને એને દૂર કરો તમારું હું યથાર્થ જોઈ શકું એવી કંઈક કૃપા કરો સોનાના પાત્ર થી ભગવાનનું મુખ ઢંકાયેલું ક્યાં જોવા મળે છે પણ અહીંયા ઉપનિષદની ભાષા છે આ તત્વની ભાષા છે આ વેદાંતની ભાષા છે એમાં સુવર્ણથી ઢંકાયેલું છે એટલે કહે છે કે માયાથી તમારું મુખ ઢંકાયેલું છે એ હું જોઈ શકતો નથી માટે સત્ય ધર્મા એ એ સત્ય ધર્મ વાળા એવા મારા માટે તમે ખુલ્લું કરી આપો એ માયાને તમે દૂર કરો કારણ કે માયા એવી છે એનું આવરણ એટલું જામી જાય છે આપણે પરમાત્માનું દર્શન કરી શકતા નથી એ માયામાં બધા મોહ પામ્યા છે બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલહારી સનકાદિક નારદ મુનિ મોહે દુનિયા કોન બિચારી બધા માયામાં મોહ પામે છે નારદજી ભગવાનના ભક્ત કહેવાય પણ પેલા શિલનિધિ રાજાની દીકરી વિશ્વ મોહિની એનો હાથ પકડ્યો લેધર કરંટ લાગ્યો અને તરત મોહ પામી ગયા પરણવાનું મન થયું બ્રહ્માજી પોતાની દીકરી સરસ્વતી એમાં મોહ પામ્યા શિવજી એ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું વિષ્ણુ ભગવાને એમાં મોહ પામ્યા બધા મોહ પામ્યા છે દેવતાથી માંડીને બધા કેમ ભગવાનની માયા એટલી પ્રબળ છે એટલે અહીંયા પ્રાર્થના કરે છે કે ભગવાન તમારી માયાનું આવરણ દૂર કરો એ આવરણ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી વ્યક્તિનો કે વસ્તુનો યથાર્થ પરિચય આપણને થતો નથી

અને પછી એકવાર બેઠા હતા અને કંઈક પગે લાગવા કે ને કંઈક ગસ્યું તો અંદરથી કંઈક ઉજળાશ દેખાય પ્રકાશ દેખાયો પછી તો બરાબર ઝસ્યું કાર્બન પેપરથી પેલા કાચ પેપરથી તો અંદરથી એકદમ ચમકતો પદાર્થ નીકળ્યો તપાસ કરાવી ઝવેરી પાસે છે એ નિલમ હતો પણ જ્યાં સુધી એની પર આવરણ હતું ત્યાં સુધી એની યથાર્થ કિંમત એ પોતે સમજી ન શક્યા એમ દરેક વ્યક્તિની અંદર પણ પરમાત્મા રહેલા છે પણ બાહ્ય આવરણ માયાના એટલા બધા છે કે પરમાત્માની સાચી ઓળખ આપણને થતી નથી આગળના આપણે શીખી ગયા સાંભળી ચૂક્યા કે સર્વમ દરેકમાં પરમાત્મા રહેલા છે મારામાં તમારામાં બધામાં પરમાત્મા છે પણ એ પરમાત્માનું દર્શન આપણને કેમ થતું નથી માયાનું આવરણ છે જેમ જમીનની અંદર પાણી હોય છે અમુક જમીન નીચે ખનિજ તત્વો હોય છે પણ ક્યાં સુધી પ્રાપ્ત ન થાય જ્યાં સુધી ઉપરની જમીન ઘાસ કાંકરા પથ્થર હટાવે પુરુષાર્થ કરે પછી અંદરનો માલ એ પ્રાપ્ત થતો હોય છે એમ પરમાત્મા તો છે પણ આ માયાનું આવરણ એ પરમાત્મા સુધી આપણને પહોંચવા દેતું નથી પણ એ માયા શું માયા શબ્દ તો આમ એક બે અક્ષરનો શબ્દ છે પણ માયા કેવી કોને આફ્રિકામાં યોગી બાપા ત્યાં પધાર્યા હતા અને કથાકાર ત્યાં આવ્યા હતા અને અઠવાડિયાથી પારાયણ ચાલતી હતી શ્યાની માયા પારાયણ માયાનું નિરૂપણ કરતા હતા અઠવાડિયાથી માયા શું છે સમજાવવાનો પ્રયત્ન કરે પણ કોઈ સમજી જ ન શકે છે યોગી બાપાએ આશીર્વચન શરૂઆત કરી કે ભગવાનના ભજનમાં જે આવે તે માયા બધા હરિભક્તો પેલા શ્રોતાઓ છેલ્લે આવીને મળ્યા કે સ્વામીજી પેલા સ્વામી અઠવાડિયાથી સમજાવવાનો પ્રયત્ન કરતા હતા કે અપૃથક સિદ્ધ જાત જાતના વેદાંતના એવા શબ્દો બોલતા કઈ સમજાયું જ નહીં પણ તમે એકદમ સાદી ભાષામાં કીધું ભગવાનનું ભજન કરતા આડું આવે માયા તરત મારા મહારાજે પ્રથમના પહેલા વતનાવતમાં વ્યાખ્યા આપી છે ઘણી કેટલાક પુરુષો કેટલાક લોકો એવું બોલતા હોય છે કે સ્ત્રી એ માયા છે પણ સ્ત્રી એ માયા નથી ભગવાનનું ભજન કરતા આડું આવે તે માયા પુરુષને મંદિરે આવવું હોય ને ઘરવાળા ના પાડે તે માયા સ્ત્રીને મંદિરે આવવું હોય ને પુરુષ ના પાડે એ માયા બંને જણા આવું આવવું હોય છોકરા ના પાડે તો એ માયા ત્રણ બધાને આવવું હોય ને ટીવી ના પાડે તો ટીવી માયા જે વસ્તુ આપણને ભગવાનનું ભજન કરતા નડે એ બધું માયા છે એટલે માયાની આટલી જ વ્યાખ્યા છે એ નડતું હોય એ બધાને દૂર કરીએ તો ભગવાન સુધી આપણે પહોંચી પહોંચી શકીએ છીએ જેને પરમાત્મા દ્રષ્ટિ થાય જે માયાનું આવરણ ટળી ગયું છે અને દરેકમાં ભગવાન દેખાય છે હનુમાનજીને જ્યાં રામાયણના યુદ્ધ પૂરું થયા પછી અયોધ્યામાં પાછા આવ્યા અને સીતાજીએ બક્ષીસ આપી પોતાના ગળામાં નવ લાખનો હાર હતો એ હનુમાનને આપ્યો હનુમાને પોતાના હાથમાં લીધો ને એક એક મોતી તોડવા લાગ્યા એ વખતે સીતાજી રામચંદ્ર ભગવાનને કહે છે કે હું તો આને મતિમતામ વરિષ્ઠ બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ માનતી હતી પણ છેવટે વાંદરા એ વાંદા નવ લાખનો હાર આપ્યો પણ તોડી નાખ્યો અને બુદ્ધિ નહીં હોય એટલી એટલે રામચંદ્ર ભગવાન કહે સીતાજીને પૂછી જ જો કે કરે છે શું હનુમાનજીએ કેટલા ત્રણ ચાર મણકા બધા તોડી નાખ્યા હતા સીતાજીએ પૂછ્યું કે હે વાનર શ્રેષ્ઠ શું કરો છો એ કે હું દરેક મણકા તોડીને જોઉં છું જે મણકામાં રામ ન હોય એનું મારે કામ શું છે પરમાત્મા દ્રષ્ટિ ઉપરની માયાનું આવરણ ઉપરના હીરાનો ટચ એને નડી શકતો નથી સીધા પરમાત્મા સુધી પહોંચે છે સીતાજી પોતે બોલ્યા કે મણકામાં ભગવાન શોધો છો પણ તમારી જાતમાં શોધ્યા જેમ રામ વગરના મણકાનું કામ નથી તો શરીરમાં ના હોય તો શરીરનું શું કામ છે બતાવો તો હનુમાનજીએ શું ચીર્યું છાતી ચીરીને અંદરથી રામ અને સીતાના દર્શન કરાવ્યા એ પરમાત્મા સુધી પહોંચતા હતા એને માયાનું કોઈ આવરણ નડતું નહોતું એટલે અહીંયા ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન અમને આ અસત્યમાંથી સત્ય તરફ લઈ જા રોજ મંગલાચરણમાં હું બોલું છું ૐ અસતોમા સદગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ અમને મૃત્યુમાંથી અમરત્વ તરફ તમે લઈ જાઓ તમારા દામ સુધી લઈ જાઓ એટલે ભગવાનને એ પ્રાર્થના કરવાની છે ભગવાન આગળ કેવી પ્રાર્થના કરવી ભગવાનનું દર્શન થાય એવી કંઈક પ્રાર્થના કરવાની હોય ઘણા લોકો તો જાત જાતનું ભગવાન આગળ જુદું માગ્યું બાપા દ્રષ્ટાંત આપતા એક વાળંદ હતો એની પત્ની હતી અને એનો છોકરો હતો ભગવાનને પ્રાર્થના કરી ભગવાન પ્રસન્ન થયા આપવાનું કીધું એ વખતે કે એક એક વરદાન પ્રાપ્ત થશે એક વાર માગવાનું એટલે પેલી વાળંદની બાઈ હતી એને કીધું હું રાજાની રાણી થઈ જવું એટલે તો રાજાની રાણી થઈ ગઈ જે ગામમાં નવાબ હતા જે રાજા એની રાણી બની બની ચૂકી એટલે પેલો વાળંદ બિચારો એકલો રહી ગયો એ કે આને તો વરદાનનો આવો ઉપયોગ કર્યો પેલા રાજાની રાણી બની ગઈ એટલે એની પાસે હજુ વરદાન બાકી હતું માગવાનું એક રાજાની રાણી થઈ ગઈ ગયો મને છોડીને ત્યાં ગઈ ગઈ એટલે એટલે પાછી પેલી પેલી ગધેડી ગધેડી થઈ થઈ જાય પછી ત્રીજા છોકરાનું બિચારો તો બાપ પણ સામાન્ય પરિસ્થિતિમાં પેલી મા ગધેડી થઈ ગયો લાભ શું ખાટવો એટલે એણે કીધું કૃપા કરો મારી મા ગધેડામાંથી પાછી વાળાની ગરવાળી થઈ જાય તો પાછી એવી થઈ ગઈ યોગી બાપા કહેતા ત્રણ વરદાન મળ્યા પણ પાછા ત્યાંના ત્યાં જ રહ્યા કશો લાભ કરી શક્યા નહીં એમ ભગવાન પ્રસન્ન થાય તો ઘણી વાર માંગતા ના આવડે પ્રાર્થના કંઈ આવી નથી કરવાની હોતી પ્રાર્થના આપણા સ્વભાવ દોષો થકી રહિત થઈએ એ અસત્યમાંથી સત્ય તરફ આપણે જઈએ એની પ્રાર્થના એ કરવાની છે હવે આગળના મંત્રમાં સમજાવતા કે છે વાયુ અનિલમ અમૃતમ અથયમ ભસ્માતમ શરીરમ ઓમ ક્રતોસ્મર કૃતમ સ્મર ક્રતોસ્મર કૃતમ સ્મર ઉપનિષદના શબ્દોમાં કહે છે કે ભસ્માન્તમ શરીરમ આ શરીર એક ક્ષણ ભંગુર છે એ નાશ પામવાનું છે પરિવર્તીની સંસારે મૃતહ કો વા ન જાયતે જે જન્મે છે એનું મૃત્યુ થાય છે જન્મે આ ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી આ દેહ તો નાશ્વન છે ક્યારે પડી જાય કે નક્કી નથી મૃત્યુ એને કોઈ ક્યારે ટાળી શકતું નથી પણ એ મૃત્યુની વચ્ચે એ ભગવાનને ભજી લેવાના છે પછી આગળ જણાવતા કે છે કે મૃત્યુ સમયે આ જીવાત્માને બધું યાદ આવે છે આગળની પોતાની કરણી બધી યાદ આવે છે મહારાજે વતનાવતમાં લખ્યું છે પ્રથમના ચૌદમાં અંતે યામતી સા ગતિ અંતે યામતી એટલે છેલ્લા સમય ખાલી કોઈ વ્યક્તિ ભગવાનને યાદ કરી દે ધામમાં ચાલુ છે એ અર્થઘટન નથી મહારાજ એની સ્પષ્ટતા કરી છે આખી જિંદગીને દાણ ચોરી કરી હોય ખોટા ધંધા કર્યા હોય છેલ્લે કે ભગવાનનું નામ લઈ લઈશું ઘણા લોકોના મનમાં એ માનતા હોય છે કે છેલ્લે ભગવાનનું નામ લઈ લઈએ એટલે ભગવાનના ધામમાં એમ ધામ રેડું પડ્યું નથી જો એવું જ કરવું હોત તો આપણે બધા શું કરવા આટલી કઠિન તપસ્ય કરત છેલ્લે નામ લઈ લઈશું શું કરો આટલા ધારણાપાણા નિર્જળા ઉપવાસ આટલી સેવા દાન ધર્મા શું કરવા કરવું પડે છેલ્લે નામ લેવાથી પૂરું થઈ જતું હોત તો એટલે મહારાજે લખ્યું છે અંતેયામતી સાગતી એટલે જીવનભર જેવી મતી હોય એવી છેલ્લે મતી રહે છે જીવનભર જેવી ભક્તિ કરી હોય જેવું કાર્ય કર્યું હોય એવું ફળ છેલ્લે પ્રાપ્ત થાય છે જેને જીવનભર એ સાચા સંતને સેવા હોય એ નિર્ભય બને છે સારંગપુરમાં પૂજ્ય સંત વલ્લભ સ્વામી હતા એકદમ આત્મજ્ઞાની સાચા આત્મજ્ઞાની એનો મૃત્યુ સમય નજીક આવ્યો પ્રમુખ સાંઈ મહારાજ એમને રોજ મળવા જાય સાંઈ બાપાના ગુરુભાઈ એ વખતે સાંઈ બાપા કહેતા કે તમને કઈ તકલીફ છે પોતે શું બોલતા દુબલા હે લેકિન અસવાર તાજા હે મારો શરીર એકદમ દુબલો પડી ગયો છે પણ મારી અંદર જે અસવાર છે એ તાજો છે એકદમ કેપથી બોલતા અને કહેતા કે મેં તમારી ભક્તિ કરી મેં શાસ્ત્રી મહારાજ ને યોગી બાપાને તમને રાજી કર્યા મારે ફિકર શું હોય ભગવાન મને તેડવા આવશે અત્યારે ન તેડવાવે તોય તો હું ધામમાં જ બેઠો છું અંતે યામતી સાગતી સાગ હતી એટલે જીવનભર ભક્તિ કરી હતી તો છેલ્લે પણ એટલા નિર્ભય થતા ભગવાનનું ભજન કરતા ધામમાં ગયા પણ જીવનભર કઈ ભગવાનની ભક્તિ ન કરી હોય ક્યારે કથાશ્રવણ ન કર્યું હોય તો શું પરિસ્થિતિ થાય એક કાકાની અંતિમ અવસ્થા એ મૃત્યુ સમય નજીક આવ્યો અને પછી છોકરાઓ આગળ કંઈક બોલતા હોય એવો અભિનય કરે છોકરાને લાગ્યું બાપ દાદાનું કંઈક જમીનમાં દાટીને જવાના હશે તો કઈ જાય એટલે પંદરસો બે હજારનું એક ઇન્જેક્શન અપાયું એ અપાવે તો છેલ્લે પાંચ દસ મિનિટ વધારે બોલતા જાય જેઓ ઇન્જેક્શન અપાઈને શું બોલ્યા એ કે ડોબાઓ મારી સામે શું જોઈ રહ્યા છે પેલી ભેસ સાવરણી ચાવી જાય છે ભેંસ સાવરણી ચાવી જાય છે એની સાવરણી કાઢો મોઢામાંથી એક સાવરણીની કિંમત બે રૂપિયા પડી બે રૂપિયાની સાવરણી થઈ છેલ્લે છેલ્લે વૃત્તિ આખી જિંદગી એણે કામ જ કર્યું હોય ભગવાનનું ભજન ભક્તિ સહેજ પણ ન કરી હોય એટલે એનેથી ક્યારેય ભજન ભક્તિ છેલ્લી અવસ્થામાં પણ થતી નથી એટલે ડોક્ટર સ્વામી પણ આપણને દડાવે છે ડૉક્ટર સ્વામી સંતોની સભામાં હરિભક્તોની સભામાં પણ ઘણી વખત કહે છે કે ઉપનિષદમાં જે લખ્યું ને કે મૃત્યુ સમય નજીક આવે છે ગમે ત્યારે આવે એનું કાંઈ નક્કી નથી એટલે હંમેશા આપણે મરવાનો અભિનય કરો મનમાં વિચાર કરો ડૉક્ટર સ્વામી હમણાં ઘણી વખત કહે છે કે તમે એવો મનમાં વિચાર કરો કે મારું મૃત્યુ થઈ ગયું છે મને ઠાસળીમાં બાંધી દીધો છે આંખો બંધ કરીને આ બધો વિચાર કરવાનો રોજ ડોક્ટર સ્વામી કહે છે ભાઈ ઠાસળીને બાંધ્યો છે મને લઈ જાય છે મારો અગ્નિ સંસ્કાર થાય છે અગ્નિ સંસ્કાર થયા પછી ઘરે સભા ભરાય છે અને એમાં મારે પેલી શ્રદ્ધાંજલિ સભામાં લોકો બોલે છે કે ફૂલ ગયું ને ફોરમ રહી બોલે બાકી બોલે કે ગયું જગ્યા થઈ આ તો આપણને સારું લાગવા માટે બોલતા હોય બાકી તો નડતા હારું થયું ગયા એ પણ બાર જુદું કંઈક બોલે છે ડોક્ટર સ્વામી કહે છે કે રોજ આવો વિચાર કરો તો આપણને સમજાશે કે બહારથી લોકો મને સારું લગાડવા ઘણું કે છે પણ મારા ગયા પછી તો ઘણા રાજી થશે એટલે આપણને જીવન સુધારવાની પ્રેરણા એમાંથી મળશે એક મૃત્યુનો વિચાર એ કરવાનો છે આ મંત્રના અંતિમ ભાગમાં અહીંયા ભગવાન ઋષિમુનિ આપણને કહે છે કે અંતિમ સમયે આપણને બધા કર્મની સ્મૃતિ થાય છે એટલે જેવા કર્મ કર્યા હશે એવું ફળ તમારે ભોગવવાનો વારો આવશે કર્મ સિદ્ધાંત ગઈકાલે આપણે સત્સંગી યોને પારણમાં વાત કરી હતી કે ભારતીય શાસ્ત્રોએ આ કર્મનો સિદ્ધાંત આપ્યો છે કર્મ ત્રણ પ્રકારના છે ક્રિયામાણ કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ હું કોઈ વ્યક્તિને લાફો મારું અને તરત સામે ફટકારી દે એ ક્રિયમાન કર્મ ફળ કર્યું નથી આમ ક્રિયા કરી નથી તરત ફળ મળ્યું નથી ટ્યુબલાઇટની સ્વીચ પાડીએ પંખાની સ્વીચ ફળ મળી જાય છે એ ક્રિયમાન કર્મ છે સંચિત કર્મ એટલે આજે કર્મ કરું અને તરત ફળ ન મળે થોડાક સમય પછી મળે વિદ્યાર્થી પરીક્ષામાં પેપર લખીને આવે તરત રિઝલ્ટ ના આવે થોડાક દિવસો સુધી રાહ જોવી પડે કામ કરી લીધું છે પણ તરત એનું ફળ ન મળે એ સંચિત કર્મ છે અને ત્રીજું પ્રારબ્ધ કર્મ કર્મ કર્યું હોય એ સંચિત થાય ખેડૂતે ખેતરમાં બિયારણ વાયું હોય પાંચ પાંચ છ છ મહિના થઈ જાય એના ડુંડા થાય પાકે અને પછી એને મળે છે વળતર એ પ્રારબ્ધ કર્મ છે એટલે જીવના આ ત્રણ પ્રકારે કર્મ થતા હોય છે એ કર્મનો સિદ્ધાંત એ આપણે સમજવાનો છે તો જીવનમાં ગમે તેટલા દુઃખોની વચ્ચે પણ આપણે સ્થિરતા રાખી શકીએ ઘણા સારા હરિભક્તો હોય છે પણ એને કાં તો દીકરો બીમાર હોય અથવા તો દીકરીના લગ્ન ન થાય અથવા તો કઈ અપંગ ખોડ ખાપણ વાળો જન્મે ગયા વર્ષે શ્રાવણ માસમાં અમે મુંબઈ હતા તો મલાડ વિસ્તારમાં એક જગ્યાએ પધરામણી કરતા હતા ઘરમાં પ્રવેશ કર્યો બે રૂમનું ઘર હતું એક 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 રસોડું જ જ રૂમમાં છોકરો સૂતો હતો અઢાર થી ઓગણીસ વર્ષનો અમે ગયા એટલે ઉભો કરવામાં આવ્યો એને અને પછી ધીમેથી એને હાથ જોડે હાથ એકદમ ધ્રુજતા હતા પછી એને પાણી તો પી શકતો નહોતો જાતે પછી સંતોને હાથ જોડે અને જય જયસમદ ધીમે ધીમે બોલી શક્યો પછી આપણે પૂછ્યું પેલા હરિભક્તને કે શું તકલીફ છે એ કે સ્વામી બાર વર્ષનો હતો ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી પછી તેરમા વર્ષથી ધીમે ધીમે એના હાથ પગ એના શરીરના અંગો બધા એકદમ પટલા થવા લાગ્યા શિથિલ થવા લાગ્યા છે અને આજની તારીખે જાતે કોઈ ક્રિયા કરી શકતો નથી એ સંડાસ બેસાડવો હોય એની સેવા એને નબળાવો જમાડવું બધું અમારે કરવું પડે છે અમને એકદમ દુઃખ થયું કે કેવી પરિસ્થિતિ વિચારા હરિભક્તની પછી આપણે એકદમ દુઃખી થઈ ગયા ત્યાં હરિભક્ત બોલ્યા એ કે સ્વામી આ તો છોકરો છે બાર મારી છોકરી પણ અંદર આ જ રીતે સૂતી છે એ પણ વીસ વર્ષની છે અને એની પણ આ જ પરિસ્થિતિ થઈ શકે એ પણ પથારીમાં જ સૂઈ રહે છે એને પણ નવડાવવા દોવડાવવાની એનું લગ્ન ક્યાંથી થાય એટલે અમે પતિ પત્ની એક સભામાં આવે તો બીજું તો ના આવી શકે ઘરે તો કોઈ હાજર રહેવું પડે એટલે બંને જણાની આવી સ્થિતિ છે તો ત્યાં એનો બીજો નાનો છોકરો એ સંતોને પાણી આપવા આવ્યો એની ઉંમર આઠ વર્ષની હતી એટલે અમે ભગવાનને પ્રાર્થના કરી કે બે ભલે થયા તો ખોટું જ કહેવાય પણ છતાં આ નાનો છોકરો છે એના ઉપર આપણી બધી આશા છે તમારું કામ સેવા ભક્તિ બધું કરશે એ વખતે પેલા હરિભક્ત રડતા રડતા બોલ્યા કે સ્વામી અત્યારે તો સારું છે પણ ડોક્ટરો કહે છે કે બાર વર્ષ સુધી રોગના ચિહ્ન દેખાતા નથી એને પણ દેખાઈ શકશે કેવી પરિસ્થિતિ છે આવા દુઃખ આવી શકે છે એકદમ સંનિશ્ચ ભક્ત છે કોઈ સભા ચૂકતા નથી છતાં પણ જીવનમાં દુઃખ કેમ એવા ઘણા બધા દુઃખ આપણને પણ આવે છે આપણા ઘણા હરિભક્તોના ઘરે જોઈએ છે મૂંગા છોકરા હોય બેરા હોય એવા માતા પિતા એવા પ્રાપ્ત થાય કે અંતિમ અવસ્થામાં ભારે બીમારી આવે પણ કર્મનો સિદ્ધાંત છે આ જન્મે મેં કંઈ ખોટું કર્યું નથી પણ પૂર્વ જન્મમાં મારાથી કંઈ અહિત થયું હશે કંઈ ખોટા કર્મ થયા હશે એનું ફળ ભગવાન અને સંત મને આપી રહ્યા છે આ કર્મ સિદ્ધાંત જો સમજતા હોય તો ધીરજથી એવા વિઘ્નોની વચ્ચે એવી પરિસ્થિતિની વચ્ચે પણ આપણે ક્યારે ભગવાનને દોષારોપણ ન કરીએ કર્મ સિદ્ધાંત સમજતા હોય તો આપણે ક્યારે ખોટું કર્મ ન કરીએ હું જે કરીશ જયસી કરની વૈસી ભરની જો બોયેગા વહી પાયેગા જે કંઈ બીજ વાવશે એવું બધું એને પ્રાપ્ત કરવાનું થશે એટલે કર્મ સિદ્ધાંત અહીંયા ઉપનિષદ આપણને શીખવે છે અને ઈશાવાસ્ય ઉપનિષદના અંતિમ ભાગમાં એ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા બધા કર્મો તમે જાણો છો એટલે કૃપા કરી અને મારા કર્મો તમે માફ કરજો જે કંઈ મારાથી ભૂલચૂક થઈ હોય એ દોષો સામે તમે નજર ન રાખતા અને કેવળ પરમાત્માના ધામની મને પ્રાપ્તિ થાય એવી કંઈ કૃપા વરસાવજો અંતિમ સમયમાં પશ્ચાતાપ કરે છે હા પસ્તાઓ વિપુલ જરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે કર્મ થઈ જાય આપણાથી કંઈક ખોટું ભૂલ થઈ જાય તો પ્રાયશ્ચિત કરી પસ્તાવો કરી એમાંથી શુદ્ધ થવાય છે એટલે ઈશાવાસ્ય ઉપનિષદના અંતિમ ભાગમાં પોતાની ભૂલો ભગવાન ભગવાન માફ કરે અને એ માયાનું આવરણ ટાળી અને પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાવે એવી સુંદર પ્રાર્થના અંતિમ ભાગમાં કરે છે આ રીતે ઈશાવાસ્ય એક ઉપનિષદ અહીંયા પૂર્ણ થાય છે આવતીકાલથી કેન ઉપનિષદ કેન એનું નામ છે શા માટે થઈ રહ્યું છે એમાં પણ ખૂબ જ સુંદર વાતો ભગવાનના કરતા હરતાપણાની અને લોકો જે બીજા પ્રશ્ન ઉઠાવતા હોય છે કે મંદિરો શા માટે એની પણ વાતો આ ઉપનિષદમાં કરી છે કે હું ભગવાનના સ્વરૂપનો તિરસ્કાર ન કરું પ્રમુખ સ્વામી મંદિર નિર્માણની જે પ્રવૃત્તિ કરે છે સેચ પણ ખોટી નથી ભગવાનનો જે પ્રચાર